હલો ફ્રેન્ડ્સ હું છું નીરજ ભરવાડાને આવી ગયો છું એક નવા વિડીયો સાથે આજના વિડીયોમાં આપણે બે હજાર સત્તરમાં લેવાયેલી પીએસઆઈની મેઇન્સ એક્ઝામમાં પૂછાયેલા મેથ્સ અને રિઝનિંગના પ્રશ્નોનું સોલ્યુશન્સ જોવાનું છે તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન જોઈએ કે જો બી કહે કે તેની માતા એટલે કે બી એવું કહે છે કે એની માતા કોણ છે તો કે એની માતાની એકમાત્ર દીકરી એટલે કે એની માતાની એકમાત્ર દીકરી આ કોણ છે આ જે વ્યક્તિ છે એ કોણ છે તો બી એવું કહે છે કે એ મારી માતા છે તો બી ની માતા છે તમે આ જે વ્યક્તિની વાત કરો છો હવે આપણને પૂછ્યું છે કે તો એનો બી સાથે સો સંબંધ થાય તો બી એને શું કહીને બોલાવે તો આપણે શું કહી શકીએ કે એ કોણ છે તો કે બી ના મમ્મી ના ભાઈ અથવા તો બેન છે અહીંયા મેલ છે કે ફિમેલ એ ખબર નથી આપણને એટલે આપણે એવું સમજી શકીએ કે મમ્મીના ભાઈ અથવા તો બેન તો મમ્મીના ભાઈ હોય તો મોમાં અને મમ્મીની બૂન હોય તો માસી તો અહીંયા માસી ક્યાંય ઓપ્શનમાં નથી એટલે જવાબ આવશે મોમાં નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે તમે ઉત્તર તરફ જઈ તો કોઈ એક જગ્યાએથી ચાલુ કરો તમે ઉત્તર તરફ જાઓ ત્યાંથી જમણે વળો તો હવે અહીંથી આપણે જમણી બાજુ વળીએ એટલે આ બાજુ પછી ફરી જમણે વળો તો ફરી જમણે એટલે નીચેની સાઈડ ત્યાંથી ડાબી બાજુ વળો છો તો હવે અહીંથી ડાબી બાજુ વળીએ એટલે આ બાજુ ફેસ હોય તો હવે તમે કઈ દિશામાં છો તમારું મોં કઈ દિશામાં છે તો તમારું મોં આ દિશામાં અને આ દિશા એટલે હંમેશા પૂર્વ દિશા થાય નેક્સ્ટ ક્વેશ્ચન સમજીએ અને આ પ્રશ્ન પણ દિશા ચેપ્ટરનો હતો કે રોહન ઉત્તર તરફ ત્રણ કિલોમીટરનું અંતર કાપે છે તો કોઈ જગ્યાએથી ચાલુ કરે ઉત્તર તરફ ત્રણ કિલોમીટરનું અંતર કાપે છે તો કે આપણે લખ્યું ત્રણ પછી ડાબે વળીને બે કિલોમીટરનું અંતર કાપે છે ત્યાંથી ડાબી બાજુ એટલે આ બાજુ થશે બે કિલોમીટરનું અંતર કાપે છે તો કે આ બે તે ફરી ડાબી બાજુ વળીને ત્રણ કિલોમીટરનું અંતર કાપે છે તો આ પોઈન્ટ પરથી ડાબી બાજુ વળીને ત્રણ કિલોમીટર એટલે આ જે ત્રણ કિલોમીટરનું ડિસ્ટન્સ થશે એ સામે જેટલું ત્રણ કિલોમીટર છે એના જેટલું જેટલું ડિસ્ટન્સ થાય અને આ બિંદુએથી તે ડાબે વળીને ત્રણ કિલોમીટર ચાલે છે તો લાસ્ટમાં હવે ત્યાંથી ડાબી બાજુ વળીને ત્રણ કિલોમીટર ચાલે છે તો અહીંથી ડાબી બાજુ વળીને ત્રણ કિલોમીટર ચાલે તો પહેલાં આ ડિસ્ટન્સ કેટલું થાય તો કે એના સામેનું જે ડિસ્ટન્સ છે એના જેટલું જ એટલે કે બે કિલોમીટર અને ત્યાંથી પછી આગળ ચાલી અને એક કિલોમીટર ચાલે તો આ રીતે ટોટલ ત્રણ કિલોમીટર ચાલે છે એવું આપણે કહી શકીએ પ્રશ્ન એવો છે કે તો તેના આરંભિક બિંદુ એથી કેટલા મીટર કેટલા કિલોમીટર દૂર હશે એકદમ ચકલી જેવો પ્રશ્ન એને ચાલુ કર્યું હતું ત્યાંથી હવે આ જે ડિસ્ટન્સ છે આ કેટલું છે તો કે એક કિલોમીટરનું તો જવાબ આવશે એક કિલોમીટર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે રમાકાંત ઉત્તર તરફ ચાલે છે આ પણ દિશાનો પ્રશ્ન કે રમાભાઈ ઉત્તર તરફ ચાલે છે તો એમણે અહીંથી ચાલુ કર્યું ઉત્તર તરફ ચાલવાનું તો કે ચાલ્યા કેટલું ચાલે છે નથી આપ્યું થોડી વાર પછી તે જમણી બાજુ વળે છે તો અહીંથી જમણી બાજુ એટલે આ બાજુ વળશે ત્યાંથી પછી થોડો આગળ જઈને ડાબે વળે છે તો અહીંથી ડાબી બાજુ એટલે ઉપરની સાઈડ જશે એક કિલોમીટરનું અંતર ચાલ્યા બાદ તે ફરીથી ડાબી બાજુ વળે એટલે કે અહીંયા આ એક કિલોમીટરનું અંતર ચાલે તો ત્યાંથી ફરીથી એ ડાબી બાજુ વળે છે એટલે હવે આ બાજુ ફેસ છે તો હવે તે કઈ દિશામાં જઈ રહ્યો હશે તો હવે એ આ બાજુ એરો છે એટલે આ દિશામાં જઈ રહ્યો હોય અને આ દિશા એટલે પશ્ચિમ દિશા થશે ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર આગળ વધીએ અને ક્વેશ્ચન જોઈએ આ સિટિંગ આપણી પરીક્ષામાં પાંચ પ્રશ્નો પૂછાયા હતા એક અરેન્જમેન્ટ બેસાડીને આધારે પાંચ કેવા પ્રશ્નો પૂછાયા એ આપણે સમજી લઈએ આપણે એવું કીધું છે છ વ્યક્તિઓ એક વર્તુળાકા ટેબલ ફરતે કેન્દ્ર તરફ મોં કરીને બેઠા છે તો આકૃતિ આવી કઈક બનશે કે છ જણા એક બે ત્રણ ચાર પાંચ અને છ કેન્દ્ર તરફ મોં કરીને બેઠા છે એટલે છ વ્યક્તિઓ આ રીતે બેઠા હશે પહેલી લાઈનમાં કીધું છે કે એ અને એફની વચ્ચે સી છે તો એ અને એફની વચ્ચે સી છે તો આ કેવી રીતે ગોઠવીશું આપણે કે એ અને એફના વચ્ચે સી છે તમે આવી રીતે પણ ગોઠવી શકો અને બીજી પોસિબિલિટી શું છે તો કે એક બે ત્રણ ચાર પાંચ અને છ તમે એવું પણ ગોઠવી શકો કે એ અને એફના વચ્ચે સી છે ઇન શોર્ટ એ અને એફ આ રીતે પણ બેસી શકે અને ઉલટા પણ બેસી શકે

આનો સીધો અર્થ થાય કે આપણી આ સેટિંગ અરેન્જમેન્ટ નહીં બેસે બાજુમાં જે બીજી સેટિંગ અરેન્જમેન્ટ હતી એ પ્રમાણે તમારે ગોઠવવાનું રહેશે તો એ પ્રમાણેમાં આપણે પહેલું વાક્ય ગોઠવેલું હતું બીજા વાક્યથી ગોઠવવાની શરૂઆત કરીએ કે ઈ ના જમણે એક જગ્યા છોડીને બી તો જો ઈ અહીંયા બેસે તો જ જમણે એક જગ્યા છોડીને બી ફોર બચું કાકા અહીંયા આવે અને આપણને એવું કીધું છે કે એફના ડાબે એક જગ્યા છોડીને ડી બેઠો છે તો અહીંયા એફ છે એની ડાબી બાજુ એટલે આ બાજુ થશે ડાબે એક જગ્યા છોડીને ડી બેઠો છે એટલે કે ડી ફોર ડાયા કાકા તો આ બધા જ આ રીતે ગોઠવાઈ ગયા આપણી ફાઇનલ સિટિંગ એરેન્જમેન્ટ આવી રીતની બેસ્ટ છે અને આના આધારે પરીક્ષામાં પાંચ પ્રશ્નો પૂછાયા હતા તો સમજી લઈએ કે કયા પાંચ પ્રશ્નો હતા અને એના જવાબ આપણે કેવી રીતે આપીશું તો આ સિટિંગ અરેન્જમેન્ટના આધારે પૂછાયેલા પાંચે પ્રશ્નો જોઈ લઈએ પહેલો પ્રશ્ન છે કે કયા બે વ્યક્તિઓની વચ્ચે ડી બેઠો છે તો ડી કોની કોની વચ્ચે બેઠો છે આપણને ક્લિયરલી દેખાય કે બી અને ઈના વચ્ચે ડી બેઠો છે તો આપણો જવાબ થશે ઓપ્શન બી કે ઈ અને બીના વચ્ચે ડી બેઠો છે નેક્સ્ટ ક્વેશ્ચન કે એના સામે કોણ બેઠું છે તો એના સામે બી બેઠો છે તો આપણે જવાબ લખીશું અહીંયા કોઈ પણ નહીં ઓપ્શન ડીમાં આપેલું છે કોઈ પણ નહીં તો આપણો જવાબ આવશે એના સામે બી પણ બી ક્યાંય ઓપ્શનમાં નથી એટલે એના સામે એક પણ નહીં એવું આપણે કહેવાનું થશે નેક્સ્ટ લાઈનમાં કીધું છે કે નીચેનામાંથી કોણ એની જમણી બાજુ બેઠો છે તો એની જમણી બાજુ એટલે આ બાજુ થશે કોણ બેઠું છે તો કે ઈ આપણો જવાબ આવશે એની જમણી બાજુ ઈ બેઠો છે નેક્સ્ટ ક્વેશ્ચન આઠમા નંબરનો પ્રશ્ન આપણને એવું કીધું છે કે ની સામે કોણ બેઠું છે તો ઈના સામે કોણ બેઠું છે તો આપણે અહીંયા ક્લિયરલી કહી શકીએ કે ભાઈ ઈના સામે એફ બેઠો છે તો આપણા નેક્સ્ટ ક્વેશ્ચનનો જવાબ આવશે કે ઈના સામે એફ બેઠો છે અને લાસ્ટ ક્વેશ્ચન છે કે કયા બે વ્યક્તિઓની વચ્ચે એફ બેઠો છે એફ કોની કોની વચ્ચે બેઠો છે તો બી અને સીના વચ્ચે એફ બેઠો છે તો જવાબ આવશે બી અને સી અથવા તો સી અને બી તો ઓપ્શન સી એ આપણો જવાબ થશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે આઠ કલાક ત્રીસ મિનિટે કલાક કાંટો અને મિનિટ કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને તો આ ઘડિયાળ ચેપ્ટરનો પ્રશ્ન છે જેના રિલેટેડ ઓલરેડી ત્રણ વિડીયોઝ આપણે યુટ્યુબ પર અપલોડ કરી ચૂક્યા છે પાર્ટ વન પાર્ટ ટુ અને પાર્ટ થ્રી જો તમારે હજી સુધી આ વિડીયોઝ જોવાના બાકી હોય તો તમે ઉપર આઈ બટન પર ક્લિક કરીને આ વિડીયોઝ જોઈ શકો છો કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઘડિયાળ આધારિત પ્રશ્નો પૂછાશે તો એ દરેક દરેક પ્રકારના પ્રશ્નોને આપણા વિડીયોઝમાં કવર કરવાનો પ્રયત્ન કરેલો છે તો ચલો સમજીએ કે આનો જવાબ શું આવશે કે આઠ કલાકને ત્રીસ મિનિટ તો જો વિડીયો તમે જોઈ લીધો હશે તો એમાં શોર્ટકટ શું છે તમને ખબર હશે કે થર્ટી એચ માઇનસ ઇલેવન બાય ટુ એમ આ એનું સૂત્ર છે એની શોર્ટકટ છે એચ એટલે આઠ થશે એમ એટલે ત્રીસ થશે વેલ્યુ મૂકીને સાદુ રૂપ જે આવે જવાબ ત્રીસ એચ એટલે આઠ માઇનસ ઇલેવન બાય ટુ એમ એટલે કે ત્રીસ હવે સાદું રૂપ ત્રીસ અઠ્ઠા બસોને ચાલીસ અને અહીંયા હું સાદું રૂપ આપું તો પંદર અગિયાર એકસોને આ બંનેની બાદ બાકી એટલે સેવન્ટી ડિગ્રી પંચોતેર અંશનો ખૂણો બને ડાયરેક્ટલી જવાબમાં આપેલું છે સેવન્ટી ફાઈવ એ આપણો જવાબ થશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આ એક નંબર સિરીઝનો પ્રશ્ન હતો અને નંબર સિરીઝના પ્રશ્નો પણ અવારનવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય જ છે જેને રિલેટેડ ઓલરેડી એક વિડીયો આપણે યુટ્યુબ પર અપલોડ કરી ચૂક્યા છે અને હું વારંવાર કહું છું કે વિદાઉટ ફેલ આપણા યુટ્યુબ પર અપલોડ કરેલા વિડીયોઝને તમે જોઈ લેજો આ વિડીયો જોવા માટે તમે ઉપર આઈ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો આ સિરીઝમાં શું કહેવા માંગે છે તમે જો એ વિડીયો જોયો હશે તો તમને ખ્યાલ હશે કે સૌથી પહેલું કામ આપણે શું કરીએ છીએ તો કે ડિફરન્સ શોધીએ છીએ તો ચાર અને સાતનો ડિફરન્સ શું થશે તો કે પ્લસ ત્રણ સાત અને અગિયારનો ડિફરન્સ પ્લસ ચાર અગિયાર અને અઢારમાં પ્લસ સાત પ્લસ અગિયાર પ્લસ અઢાર તો હવે શું આવશે તો તમે જુઓ ઉપરની સિરીઝ ફરી રિપીટ થાય છે કે ચાર પછી સાત એડ કર્યા પછી અગિયાર એડ કર્યા પછી અઢાર એડ કર્યા તો હવે સીધી વાત કે આપણે ઓગણત્રીસ એડ કરવાના થશે પ્લસ ટ્વેન્ટી નાઇન સુડતાલીસ માં ઓગણત્રીસ ઉમેરીએ તો સુડતાલીસ ને ત્રીસ સત્યોતેર માંથી એક વાત કરો એટલે છોતેર તો આપણો જવાબ આવશે સેવન્ટી સિક્સ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ અને આ પણ ચકલી જેવી સિરીઝ પહેલા ડિફરન્સ નીકાળો કે બેમાં કેટલા ઉમેરો તો કે ચાર ઉમેરો એટલે છ છ માં છ ઉમેરો એટલે બાર બારમાં આઠ ઉમેરીએ તો વીસ વીસમાં દસ ઉમેરો એટલે ત્રીસ પહેલા ચાર ઉમેર્યા પછી છ ઉમેર્યા પછી આઠ મેર્યા દસ ઉમેર્યા તો હવે બાર ઉમેરીશું 30 માં બાર ઉમેરીએ એટલે એ આપણો જવાબ થશે ક્વેશ્ચન જોઈએ ને આ એક સેટિંગ અરેન્જમેન્ટ હતી કે એક ગોળ ટેબલ ફરતે કેન્દ્ર તરફ મોઢું રાખીને બેઠા છે તો આપણે અહીંયા એક ગોળ ટેબલ બનાવીશું આ આપણું ગોળ ટેબલ થઈ ગયું ગોળ યસ ગોળ ટેબલ થઈ ગયું અને હવે આના ફરતે છ વ્યક્તિઓ બેઠા છે એક બે ત્રણ ચાર પાંચ અને છ વ્યક્તિઓ બેઠા છે રકમમાં આપણને એવું કીધું છે કે એ ની સામે બી છે તો એને હું જો અહીંયા બેસાડું તો એના સામે બી અહીંયા બેઠો છે એવું આપણે કહી શકીએ નેક્સ્ટ લાઇનમાં કીધું છે કે ઈ ની જમણી બાજુ બી છે હું ઈને અહીંયા બેસાડું તો જ એવું કહી શકું કે ઈ ના જમણે બી છે નેક્સ્ટ છે સીની ડાબી બાજુ બી છે તો સી અહીંયા બેસે તો જ આપણે કહી શકીએ કે ની ડાબી બાજુ બી બેઠો છે ડીની ડાબી બાજુ સી છે તો ડી અહીંયા બેસે તો ડીની ડાબી બાજુ સી બેઠો છે એવું કહી શકાય હવે પાંચ જણા બેસી ગયા છેલ્લો એક જગ્યાને એક વ્યક્તિ વધે છે એ તમે રકમ ના વાંચો તો એ ચાલે પણ રકમ આપેલી છે કે એની જમણી બાજુ એફ છે તો એની જમણી બાજુ એટલે આ બાજુ થશે એફ બેઠો છે હવે આમ આપણી સિટિંગ અરેન્જમેન્ટ છ વ્યક્તિઓ અહીંયા બેસી ગયા બટ અહીંયા છેલ્લી લાઈન જે આપેલી છે એ વાંચવી જરૂર છે કે આ પછી ડી અને એફ એકબીજાની જગ્યાએ બેસે છે એનો મતલબ આ ડી અને એફ એકબીજાના સ્થાન બદલે છે એટલે કે એફના જગ્યાએ ડીઆઈ જશે અને ડીના જગ્યાએ એફ આવી જશે અને ઈ અને બી એકબીજાના સ્થાન બદલે છે એટલે ઈ ના જગ્યાએ બી આઈ જશે અને બી ના બદલે ઈ આવી જશે સો આવી રીતની આપણી સિટિંગ અરેન્જમેન્ટ બેસે છે અને આના આધારે પછી બીજા પાંચ પ્રશ્નો પૂછાયેલા એટલે પાંચ પાંચ માર્કની બે સેટિંગ અરેન્જમેન્ટ કહેવાનો અર્થ એવો કે એક કન્સેપ્ટ શીખો અને દસ માર્ક લઈ જાઓ તો હવે આ સિટિંગ અરેન્જમેન્ટના આધારે પૂછાયેલા પ્રશ્નો જોઈ લઈએ કે ડીની ડાબી બાજુ કોણ બેઠો છે તો ડીની ડાબી બાજુ એટલે એ બેઠો છે તો અહીંયા જવાબ આવશે ઓપ્શન ડી કે એ બેઠો છે તો અહીંયા વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે જવાબ આવે છે એ પણ એ ઓપ્શનમાં કઈ જગ્યાએ છે તો કે ની ડાબી બાજુ એ બેઠો છે તો પણ એ ઓપ્શન માં છે તો જવાબ આપણે ઓપ્શન ડી ટીક કરવાનો રહેશે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ની ડાબી બાજુ કોણ બેઠું છે તો સીની ડાબી બાજુ આ બાજુ થશે કોણ બેઠું છે તો કે ઈ એટલે આ જવાબ આવશે એના સામે કોણ બેઠું છે તો એના સામે કોણ બેઠું છે તો કે ઈ બેઠો છે તો અહીંયા જવાબ આવશે ઈ નેક્સ્ટ ક્વેશ્ચન આપણને એવું કીધું છે કે સીના સામે કોણ બેઠું છે તો સી છે સી ના સામે ડી બેઠો છે તો અહીંયા ઓપ્શન બી ડી જવાબ આવશે બી ફોર બચુ બચુકાકાની સામે કોણ બેઠું છે તો બી ફોર બચુકાકાની સામે કોણ બેઠું છે તો કે એફ બેઠો છે તો અહીંયા જવાબ આવશે એફ અને લાસ્ટ ક્વેશ્ચન મિત્રો અહીંયા પાંચ નહીં છ પ્રશ્નો પૂછાયા છે એટલે બેઠક વ્યવસ્થાના આધારે દસ નહીં અગિયાર પ્રશ્નો પૂછાયા છે લાસ્ટ ક્વેશ્ચન છે બીની જમણી બાજુ કોણ બેઠું છે તો બી ફોર બચુ કાકા આ રહ્યા એની જમણી બાજુ એટલે આ બાજુ થશે કોણ બેઠું છે તો કે ઈ બેઠો છે તો અહીંયા લાસ્ટમાં જવાબ આવશે ઈ ઇન શોર્ટ બેઠક વ્યવસ્થામાં જેટલા આપેલા વ્યક્તિઓ છે બેસી જાય પછી તો એના આધારે પૂછાતા પ્રશ્નો આવ ચકલી એવા હોય છે રાઈટ તમે દરેકે દરેક વ્યક્તિ આ પ્રશ્નોનો જવાબ આરામથી આપી શકો છો પણ એ પબ્લિકને કીધું એ પ્રમાણે બેઠક વ્યવસ્થામાં બેસાડવા એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે અમુક કોડમાં ઇન્સ્ટિટ્યુશનને આવી રીતે લખવામાં આવ્યું તો પરફેક્શનને કેવી રીતે લખાશે સો અહીંયા જો તમે થોડી કોડિંગની કોડિંગની પ્રેક્ટિસ કરેલી હોય તો ક્લિયરલી દેખાય કે ઇન્સ્ટિટ્યુશન જે શબ્દ છે એ અહીંયા ઉલટો લખેલો છે તો સીધી વાત જે પરફેક્શન શબ્દ છે એને પણ ઉલટો લખવાનો જે આવે જવાબ પી ઈ આર એફ ઇ સીટીઆઈન પરફેક્શનનો સ્પેલિંગ ઉલટેથી ગોઠવાયેલો છે પી ઈ તો અહીંયા પી પછી આર છે અહીંયા તો થી ચાલુ થાય છે એટલે આ બે તો જવાબ હોય જ નહીં ઈ તો અહીંયા ઈ એટલે ઓપ્શન ડી એક જ જવાબ આવશે ઓપ્શન સીમાં પણ પી પછી આર છે તો ઓપ્શન ડી એ તમારો જવાબ થશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ અને આ પણ એક પ્રશ્ન કે આવી રીતે લખાય તો મિરેકલ્સ ને કેવી રીતે લખાય તો હવે ગીગાટિક કેવી રીતે લખેલું છે જી તો એને લખ્યું છે જી આઈ જી ટુ અને મિરેકલ્સ ને કેવી રીતે લખાય એ આપણને પૂછ્યું છે મિરેકલ્સ કઈ રીતે લખાશે એ પૂછ્યું છે સો હવે અહીંયા આપણે જોઈ લઈએ કે કેટલા આલ્ફાબેટ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આલ્ફાબેટ નો સ્પેલિંગ છે તો અહીંયા એણે કેવી રીતે અરેન્જ કર્યું છે આપણે ખાલી જોવાનું છે કે જીઆઈજી બે રીતે થઈ શકે કાં તો જીઆઈજીનું જીઆઈજી એઝ ઇટ ઇઝ રહેલું હશે અથવા તો જીઆઈજી એટલે કે પહેલાં ત્રણ આલ્ફાબેટને ઉલટા કર્યા હશે તો આપણે જોઈએ કે અહીંયા એમ આઈ આર છે તો એમ આઈ આરનું અહીંયા યા તો એમ આઈ આર એઝ ઇટ ઇઝ રહ્યું હશે અથવા તો એનું ઉલટું થયું હશે આર આઈ એમ આપણે જોઈ લઈશું કે આગળ આન્સરમાં કેવી રીતે સેટ થાય છે પછી અહીંયા એ એન ટી આપેલું છે તો એમાં ટીને આગળ લીધો છે અને ટી એ એન કર્યું છે તો અહીંયા જે ત્રણ આલ્ફાબેટ્સ આપ્યા છે એમાં એલને આગળ લઈ અને આપણે એલ એ સી આ રીતે અથવા તો જો બીજો ઓપ્શન હોય તો એલ એ સી આપણે આવી રીતે લખીશું અને આઈ અને સી જે છે છેલ્લા બે આલ્ફાબેટ્સ એને ઊંધા કરેલા છે સી આઈ તો અહીંયા ઈ એસને ઊંધા કરીએ એસ ઇ તો આમાં પણ એસ ઇ બંને ઓપ્શનમાં હશે એવું નહીં બને બેમાંથી ગમે તે એક આપણો જવાબ થશે એમ આઈ આર એલ એ સી એસ ઇ તો એમ આઈ આર એલ એ સી એસ ઇ ઓપ્શન બી આપણને આપેલો છે ઓપ્શન ડીવાળો જવાબ ક્યાંય નહીં હોય આર આઈ એમ એલ એ સી એસ ઇ તો આર આઈ એમ એલ નથી આર આઈ એમ એલ એ નથી ધેટ મીન્સ કે આપણે જે ફર્સ્ટ લોજિક જે વિચાર્યું છે એ સાચું લોજિક છે અને ઓપ્શન બી એ તમારો ફાઇનલ આન્સર થશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે બોક્સરને આ રીતે લખાય તો વિઝિટને કેવી રીતે લખાશે તો બોક્સર શબ્દને કઈ રીતે લખેલું છે બી ઓએક્સિટ થયા છે ધેટ મીન્સ શું કર્યું છે માઇનસ વન એના આગળનો આલ્ફાબેટ લખ્યો છે તો એ જ પ્રમાણે આપણે વી ના આગળનો આલ્ફાબેટ લખીએ તો યુ વી પહેલા યુ આવશે તો આનો સીધો અર્થ એવો થયો કે ઓપ્શન સી અને ઓપ્શન ડી તો જવાબ હોય જ નહીં તો હવે શું કરવાનું કે તમને ઓપ્શન એ અને ઓપ્શન બી આ બે જવાબ રહ્યા છે તો જે અલગ પડતું હોય ને એનેટેલી કરી દેવાનું એટલે કે અહીંયા લાસ્ટમાં અહીંયા યુ છે ને લાસ્ટમાં અહીંયા એસ છે જો આપણે નક્કી થઈ જાય કે લાસ્ટ આલ્ફાબેટનું લોજિક શું છે તો આપણને ફટ દઈને જવાબ મળી જશે બધા જ આલ્ફાબેટના લોજિક ગોતવા જવાની જરૂર નથી અહીંયા આરના પહેલાં ક્યુ છે એટલે કે અહીંયા પણ માઇનસ વન કર્યું છે તો સેમ એ રીતે ટી પહેલાં શું આવે તો ટી પહેલાં એસ આવે માઇનસ વન કરો એટલે યુથી ચાલુ થતો ને એસથી પૂરો થતો હોય એવો જવાબ તો એવો જવાબ માત્ર એક જ છે ઓપ્શન

આપણી એપ્લિકેશનમાં આ કોડિંગ ડીકોડિંગ આપણે ઇન ડિટેલ સમજાવેલું છે કોડિંગ ડીકોડિંગ અલગ અલગ ચાર પ્રકારે પૂછાય છે ચારે ચાર પ્રકારના પ્રશ્નો અલગ અલગ રીતે અને ઝડપથી કઈ રીતે સોલ્વ કરવા એની ટ્રીક અને ટેકનિક સાથે આપેલા છે એની વીઝ આ પ્રશ્નનો જવાબ શું આવશે કે સર્ચમાં એસ એટલે શું થાય તો એસનો કોડ બે નંબર છે ઈ એટલે શું થાય તો ઈનો કોડ એક છે એટલે ટુ વન આપણે ઓપ્શનમાં જોઈ લઈએ ટુ વનથી શરૂ થતા જવાબ તો આ જવાબ નહીં આવે બટ ટુ વનથી શરૂ થતા બાકી બધા જ જવાબ છે

ડિમ્પલને આ જ કોડ લેંગ્વેજમાં અથવા તો આ જ સાંકેતિક ભાષામાં કેવી રીતે લખાય સો અહીંયા શું લોજિક છે જોઈએ કે એસનો ટી થયો એટલે પ્લસ કર્યા છે ઓ પછી પી છોડીને ક્યુ એટલે કે પ્લસ ટુ કર્યા છે એવું સમજી શકીએ સીનો કોડ એફ કેવી રીતે થાય તો સી પછી ડી અને ઈ છોડીને એફ લીધું છે એટલે કે પ્લસ ત્રણ કર્યા છે આ પછી જે કે એલ અને એમ તો અહીંયા પ્લસ ચાર કર્યા છે એ પછી બી સી ડી અને ઈ તો અહીંયા પ્લસ ચાર કર્યા છે અને એલમાં એમ એન ઓ પી ક્યુ અને આર તો અહીંયા પ્લસ સિક્સ કર્યા છે મને એવું લાગે છે કે અહીંયા ટાઈપિંગ મિસ્ટેક હોઈ શકે છે અહીંયા ઈના બદલે એફ હોવું જોઈએ અને એક્ઝામમાં ના હોય તો હોવું જોઈએ કેમ કે લોજિક એવું છે પ્લસ વન પ્લસ ટુ પ્લસ થ્રી પ્લસ ફોર પ્લસ ફાઇવ અને પછી પ્લસ સિક્સ આપણે જોઈ લઈએ જો અહીંયા પ્લસ ફાઈવ હોવું જોઈએ ઓપ્શન કદાચ એવી રીતે હશે તો ડીમાં પ્લસ વન કરો તો પ્લસ વન એટલે ડી પછી આવે ઈ આઈ પછી પ્લસ ટુ એટલે આઈ પછી જે છોડીને કે એમમાં પ્લસ થ્રી કરો એટલે એમ પછી એન ઓ અને પી તો અહીંયા પી આવશે પછી પ્લસ ફોર તો પી પછી ક્યુ આર એસ અને ટી હવે જવાબમાં જોઈ લઈએ કે આવો કોઈ ઓપ્શન છે તો કે ઈ કે પીટી પતી ગયું ઈ કે પી ટી વાળો એક જ ઓપ્શન છે બીજા એક પણ ઓપ્શનમાં ઈ કે પીટીથી ચાલુ થતું નથી આપણે અહીંયા એલથી ચેક કરવાનું રહ્યું જ નહીં છતાં પણ ચેક કરવું હોય તો કરી લઈએ કે એલથી પ્લસ ફાઈવ થાય છે કે પ્લસ ફોર થાય છે એલ પછી એમ એન ઓ પી અને ક્યુ જો પ્લસ ફાઈવ કરો ત્યારે ક્યુ આવે છે દેટ મીન્સ કાં તો ટાઈપિંગ મિસ્ટેક પેપરમાં કાં તો ટાઈપિંગ મિસ્ટેક અમારે સો આનો જવાબ આવશે ઓપ્શન એ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ અને આ પ્રશ્નમાં આપણને કીધું છે કે શબ્દકોષમાં નીચેના પાંચ શબ્દોમાંથી પ્રથમ શબ્દ કયો આવે શબ્દકોષ એટલે કે ડિક્શનરી ડિક્શનરીમાં પાંચમાંથી કયો શબ્દ સૌથી પહેલાં આવે તો તમને ખબર હશે એ પ્રમાણે કે ડિક્શનરીની અરેન્જમેન્ટ કેવી રીતે હોય કે આલ્ફાબેટિકલી એટલે કે એથી શરૂ થતાં બધા જ સ્પેલિંગ એક સાથે આવે પછી બી વાળા પછી સી વાળા પછી ડી વાળા હવે જ્યાં એસથી જેમ કે અહીંયા બધા જ સ્પેલિંગ એસથી શરૂ થાય છે એટલે એસવાળા બધા જ સ્પેલિંગ એક સાથે હશે તો જ્યારે એસ વાળા બધા સ્પેલિંગ હોય ત્યારે પહેલાં આલ્ફાબેટને ઇગ્નોર કરીને બીજા આલ્ફાબેટને ધ્યાનમાં રાખવામાં આવે જ્યારે બીજા આલ્ફાબેટ એક સરખા હોય તો ત્રીજાને પછી ચોથાને એ પ્રમાણે તો અહીંયા તમે જુઓ પહેલાં ચાર ચાર આલ્ફાબેટ બધામાં કોમન છે એસપીઆઈએન 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 અને એસપીઆઈએન તો પહેલાં ચાર આલ્ફાબેટને ઇગ્નોર કરીને પાંચમા આલ્ફાબેટને કન્સિડર કરતા હોય જ્યારે એને ડિક્શનરી પ્રમાણે ગોઠવીએ ત્યારે તો પાંચમો આલ્ફાબેટ અહીંયા ઈ છે અહીંયા એ છે અહીંયા એન છે અહીંયા ઈ છે અને અહીંયા ડી છે તો મને તમને બધાને ખબર છે કે સૌથી પહેલાં એ બીસીડીમાં એ આવે એટલે કે એવાળો જે સ્પેલિંગ છે સ્પાઇનલ આ ડિક્શનરી પ્રમાણે સૌથી પહેલાં આવશે આ જ પ્રકારનો બીજો એક ક્વેશ્ચન કે આમાં પણ એવું જ પૂછીએ છે કે સૌ પ્રથમ કયો શબ્દ આવશે મારું એવું માનવું છે કે આ વખતે સૌ પ્રથમ પૂછવાના બદલે બધાને ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવતા ક્રમ શું આવશે એવી રીતના પ્રશ્નો પૂછી શકે છે એની વેસ આગળ વધીએ ને આમાં જોઈ લઈએ કે આમાં સૌથી પહેલાં કયો સ્પેલિંગ આવશે તો અહીંયા જીઆર એ ડી જી આર એ ડી જી આર એ ડી ગ્રેડ ગ્રેડ પહેલાં ચાર ચાર આલ્ફાબેટ બધામાં કોમન છે તો હવે આપણે પાંચમાં આલ્ફાબેટને જોવાનું રહેશે અહીંયા આઈ છે આઈ યુ આઈ અને યુ મતલબ યુવાળું તો પછી જ આવશે યુવાળા આ બંને સ્પેલિંગ તો પછીથી જ આવશે આપણે હવે આ ગ્રેડાઇન ગ્રેડિયન્ટ અને ગ્રેડિંગ આ ત્રણ સ્પેલિંગમાંથી પહેલો કયો આવે એ જોવાનું રહેશે તો હવે અહીંયા પાંચમો આલ્ફાબેટ સેમ છે આઈ આઈ અને આઈ તો હવે છઠ્ઠા આલ્ફાબેટને ધ્યાનમાં રાખવાનું રહેશે અહીંયા છે એન અહીંયા છે એ અને અહીંયા છે એન તો મને તમને ખબર પડે કે એ વાળો સ્પેલિંગ પહેલાં આવશે એટલે કે ગ્રેજ્યુએટ સૌથી પહેલાં આવે જો એને ડિક્શનરી પ્રમાણે તમે ગોઠવો તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ને અહીંયા આપણને એવું કીધું છે કે નીચેનામાંથી કયો શબ્દ શબ્દકોષમાં છેલ્લો આવશે તો અહીંયા એક બે ત્રણ ચાર ને પાંચ સ્પેલિંગ આપણને આપેલા છે અને અહીંયા સૌથી છેલ્લો કયો આવશે એવું આપણને પૂછેલું છે તો આપણે જોઈએ કે પહેલાં બે આલ્ફાબેટ બધામાં કોમન છે તમે જુઓ યુ એન એન યુ એન યુ એન અને યુ એન તો ત્રીજું આલ્ફાબેટ શું છે અહીંયા છે આઈ એના પછી છે ડી એના પછી અહીંયા ત્રીજું આલ્ફાબેટ છે એન અહીંયા ત્રીજો આલ્ફાબેટ છે સી અને છેલ્લામાં ત્રીજો આલ્ફાબેટ છે ઈ તો હવે તમે એ બીસીડી પ્રમાણે તમે મને કહો કે સૌથી છેલ્લે કયો આલ્ફાબેટ આવે તો એ બી સીડી ઈ એફજી એચ આઈ તો સૌથી છેલ્લે કયો આલ્ફાબેટ આવે તો કે એન દેટ મીન્સ અનનેસેસરી શબ્દ એ ડિક્શનરી પ્રમાણે ગોઠવતા સૌથી છેલ્લે આવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ અને નેક્સ્ટ ક્વેશ્ચન પણ બિલકુલ એના જેવો જ છે અને અહીંયા આપણને એવું કીધું છે કે શબ્દકોષ પ્રમાણે સૌથી છેલ્લો આલ્ફાબેટ કયો આવે તો હમણાં જે લોજિક સમજ્યા લાસ્ટ ત્રણ પ્રશ્નોમાં એ જ લોજિક આપણે કન્ટિન્યુ કરીશું કે એસપી 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 અને એસપી 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 કોમન છે તો એના પછી શું આવે છે અહીંયા ત્રીજો આલ્ફાબેટ છે ઓ અહીંયા છે ઓ અહીંયા છે ઓ અને અહીંયા છે આર સીધી ખબર પડે કે જે કે એલ એમ એન ઓ પી ક્યુ અને આર તો સૌથી છેલ્લે આર આવશે ઓઓ વાળા ત્રણે ત્રણ આલ્ફાબેટ્સ પહેલા આવશે અને આર વાળો છેલ્લે આવશે તો જવાબ આવશે સ્પ્રાઉટ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે 60 મીટર લાંબી શેરીને પસાર કરવામાં રમેશને 5 મિનિટ લાગે તો રમેશની ઝડપ કેટલી હશે તો આ પ્રકારે પૂછાતા પ્રશ્નમાં આમ તમને એવું લાગે કે સમય અને અંતરનો પ્રશ્ન છે પણ મને ક્લિયરલી એવું લાગે કે આ ત્રિરાશિનો પ્રશ્ન છે તેની ઝડપ કેટલી આપણને કિલોમીટર પ્રતિ કલાકમાં ઝડપ આપેલી છે તો આનો અર્થ એવો થયો કિલોમીટર પ્રતિ કલાક એટલે શું તો કે એક કલાકમાં કાપેલું અંત હવે તમે અહીંયા ત્રિરાશી મૂકો કે પાંચ મિનિટમાં રમેશ સાઠ મીટર અંતર કાપે છે તો સાઠ મિનિટમાં રમેશ કેટલું અંતર કાપશે અને આનું સાદુર પાપો જે આવે જવાબ સાઠ ગુણ્યા સાઠ ભાગ્યા પાંચ પાંચે છે તો બાર બાર પંચો સાહીઠ ને બાર છક બોતેર એટલે સાતસો અને વીસ સેવન ટ્વેન્ટી મીટરનું અંતર કાપે એટલે સાતસો વીસ મીટર એક કલાકમાં કાપે પણ તમે અહીંયા જુઓ તો ઝડપ બધી તમને કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલી છે હવે અહીંયા આને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવા માટે એટલે મીટર ને કિલોમીટરમાં ફેરવવું હોય તો ભાગ્યા હજાર કરવા પડે તમે હજારથી ભાગો એટલે ઝીરો ઝીરો ઉડી જાય ભાગ્યા સો એટલે ઝીરો પોઈન્ટ કિલોમીટરનું અંતર એક કલાકમાં કાપે એવું આપણે કહી શકીએ એટલે આપણો જવાબ આવશે ઝીરો પોઈન્ટ બોતેર કિલોમીટર પ્રતિ કલાક અને આ કન્વર્ટ કરતા ના ફાવે તો કોઈ વાંધો નહીં તમે જુઓ અહીંયા આવું કેવો ચકલી જેવું લોજિક આપ્યું છે અહીંયા બોતેર આવે છે તો અહીંયા ઝીરો પોઈન્ટ બોતેરવાળો એક જ જવાબ છે તમને અહીંયા કન્ફ્યુઝ કરવા હોય તો ઝીરો પોઈન્ટ ઝીરો બોતેર સાત પોઈન્ટ બે ખાલી બોતેર અને ઝીરો પોઈન્ટ બોતેર આવા જો ચાર ઓપ્શન આપે તો કદાચ પણ આપણે કન્ફ્યુઝ થઈએ પણ અહીંયા તો કન્ફ્યુઝ થવાનો કોઈ સ્કોપ જ નથી એમણે એવું જ કીધું છે કે લડી લો જલસા કરો પરીક્ષા આપવા આવો અને પીએસઆઈ બની જાઓ રાઈટ સો અહીંયા ઝીરો પોઈન્ટ સેવન્ટી ટુ કિલોમીટર પર આવર આ આપણો જવાબ થશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ અને નેક્સ્ટ ક્વેશ્ચન પણ આપણને એવું લાગે કે સમયને અંતરનો છે પણ હમણાંની જેમ આ પણ એક ત્રિરાશીનો પ્રશ્ન છે કે મોહન દસ પોઈન્ટ બે કિલોમીટરના અંતરને ત્રણ કલાકમાં કાપે તો પાંચ કલાકમાં કેટલું અંતર કાપશે તો ત્રિરાશી મૂકીએ કે ત્રણ કલાકમાં દસ પોઈન્ટ બે કિલોમીટરનું અંતર કાપે તો પાંચ કલાકમાં કેટલું અંતર કાપે સાદુ રૂપ આપીએ પાંચ ગુણ્યા દસ પોઈન્ટ બે દસ પોઈન્ટ બેનો પોઈન્ટ કાઢવો હોય તો નીચે દસ લખી શકું ને ત્રણ છેદમાં આવશે અને હવે ધપધાટી બોલાવો જે આવે તમારો જવાબ થશે પાંચ દુ દસ બે છેદ ઉડે તો અહીંયા એકસો બે ભાગ્યા બે એટલે એના અડધા કરવાના થાય એટલે એકાવન આવશે અને અહીંયા સત્તર તરી એકાવન તો સત્તર કિલોમીટરનું અંતર કાપ્યું હોય સત્તર એ તમારો જવાબ થશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ અને આ પણ અગેન ત્રિરાશિનો પ્રશ્ન સેમ ટુ સેમ એક જ પ્રકારનો આ ત્રીજો પ્રશ્ન આવ્યો તમને એવું કીધું છે કે બોણ બોણું પોઈન્ટ ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે એક ટ્રેન ચાલે છે બાણું પોઈન્ટ ચાર કિલોમીટર પ્રતિકલાક આનો અર્થ શું થયો બાણું પોઈન્ટ ચાર કિલોમીટર પ્રતિ કલાક પ્રતિ કલાક એટલે દર એક કલાકે કે તમે બાણું પોઈન્ટ ચાર કિલોમીટરનું અંતર એક કલાકમાં કાપો છો તો પ્રશ્ન છે કે દસ મિનિટમાં કેટલું અંતર કાપો તો ત્રશી સમયના નીચે સમય આવશે દસ મિનિટમાં કેટલા કિલોમીટરનું અંતર કાપો પણ હવે અહીંયા તમે જુઓ અહીંયા કલાકના નીચે મિનિટ તો ત્રિરાશીની સિસ્ટમ એવી છે કે કલાકના નીચે મિનિટ ના લખાય કલાકના નીચે કલાક અથવા તો મિનિટના નીચે મિનિટ જ લખાય તો આપણે અહીંયા કલાકને મિનિટમાં ફેરવી નાખીએ અહીંયા આપણે સાઠ મિનિટ લખીએ અને આજે બાણું પોઈન્ટ ચાર કિલોમીટર છે તો કિલોમીટરને આપણે મીટરમાં ફેરવી નાખીએ તો આપણને ગણતરી કરવી સહેલી પડશે કેમ કે જવાબ તમે જુઓ એ બી સી અને ડી મીટરમાં આપેલા છે તો આપણે બાણું પોઈન્ટ ચારને મીટરમાં કન્વર્ટ કરીએ એક કિલોમીટર એટલે એક હજાર મીટર થાય તો બાણું પોઈન્ટ ચાર કિલોમીટર એટલે બાણું ચારસો મીટર થાય તો આપણે ત્રિરાશી સાણું ચારસો મીટર કાપે તો દસ મિનિટમાં કેટલું કાપે તો ત્રિરાશી મૂકીએ દસ ગુણ્યા બાણું ચારસો ભાગ્યા સાહીઠ છે દુરાડો દસ છ સાઠ અને બાણું ચારસો ભાગ્યા છ કરીએ તો સીધો ભાગ ચાલશે પહેલાં છ એકા છ પછી ત્રણ વધે બત્રીસ તો છ પંચા ત્રીસ બે ચાર છ ચોકુ ચોવીસ ને ઝીરો ઝીરો એટલે પંદર હજાર ને ચારસો મીટરનું અંતર કાપે તો ઓપ્શન બી એ તમારો જવાબ થયો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે યુ ઓ આઈ ડેશ અને એ તો છૂટી ગયેલો અક્ષર કયો ચોખ્ખું દેખાય કે અંગ્રેજી પાંચ સ્વરોને ઊંધા ગોઠવ્યા છે કે એ ઈ આઈ ઓ યુ પત્યું તો ખાલી જગ્યામાં શું આવે તો કે ઈ ટૂંકમાં એણે કીધું છે કે તમે લડી લો હાવ ભંગાર હાઉ ચકલી જેવા પ્રશ્નો પૂછ્યા છે અને આવા ચકલી જેવા પ્રશ્નો આવતી પીએસઆઈમાં નહીં પૂછે એવું મને લાગે છે અને કદાચ પૂછીએ નાખે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આ પ્રશ્ન પણ આલ્ફા સિરીઝનો પ્રશ્ન છે જેનો વિડીયો આપણે ઓલરેડી યુટ્યુબ પર અપલોડ કરી ચૂક્યા છે જો હજી સુધી તમારે આલ્ફા સિરીઝનો વિડીયો અપલોડ અપલોડ કરવાનો બાકી હોય અપલોડ કરવાનો નહીં તમારે આલ્ફા સિરીઝનો વિડીયો જોવાનો બાકી હોય તો ઉપર આઈ બટન પર ક્લિક કરીને તમે આ વિડીયો જોઈ શકો છો ક્વેશ્ચન શું છે વાય ડબલ્યુ યુએસ ક્યુ તો અહીંયા વાયના ડબલ્યુ થયા તો એના બંને વચ્ચે કેટલા આલ્ફાબેટ છૂટે છે તમે ઊંધી એબીસીડી બોલો તો ખબર પડે કે ડબલ્યુ એક્સ વાય વચ્ચે એક્સ છોડ્યો છે ડબલ્યુની પહેલાં યુ આવે છે તો યુ પહેલાં વી છોડી અને ડબલ્યુ લખેલો છે તમે ઊંધી એબીસીડી તમે આલ્ફા સિરીઝનો વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવશે કે આપણી પાસે એબીસીડી લખેલી રેડી હોવી જોઈએ તો તમને ફટાફટ ખબર પડશે કે તમે એક એક આલ્ફાબેટ છોડી છોડીને પ્રશ્નમાં આપેલો આલ્ફાબેટ લખેલો છે એસ છે તો ટી છોડીને યુ લખ્યો છે તો અહીંયા ટી છોડીને યુ લખ્યો છે ક્યુ પહેલાં શું છે એસ છોડ્યો છે જો ઊંધું તમે જુઓ તો શું સેટ થાય છે કે ક્યુ પછી આર છોડીને એસ એસ પછી ટી છોડીને યુ યુ પછી વી છોડીને ડબલ્યુ ડબલ્યુ પછી એક્સ છોડીને વાય તો આગળ પણ એ જ પ્રમાણે બે આલ્ફાબેટ ગોઠવવા જોઈએ તો કંઈક આલ્ફાબેટ આવશે એના પછી એક છોડીને ક્યુ લખ્યો હશે એનો અર્થ એવો થયો કે પી છોડીને ક્યુ લખેલો છે તો અહીંયા આવશે ઓ તો ઓ પછી પી છોડીને ક્યુ લખ્યો છે એવું આપણે કહી શકીએ ઓ વાળો એક જ ઓપ્શન છે એટલે આપણે આમાં કંઈ ખેંચવાનું રહેતું નથી જવાબ આવશે ઓ એમ અને એકવાર ટેલી કરી લો કે એમ પછી એન છોડીને ઓ લખ્યો છે ઓ પછી પી છોડીને ક્યુ લખ્યું છે સેટ થઈ ગયું એટલે ઓ એમ એ તમારો જવાબ થશે અહીંયા એને જે ઓપ્શન આપ્યા છે પેપર સેટર એમાં પણ તમને બિલકુલ કન્ફ્યુઝ નથી કર્યા પેપર સેટર બિલકુલ તમને હેરાન કરવા નથી માંગતો નેક્સ્ટ અને લાસ્ટ ચકલી જેવો પ્રશ્ન એ ઝેડ બી વાય સીએક્સ તો હવે શું આવશે એવી રીતે બે બેના જોડકા આપેલા છે તો ક્લિયરલી દેખાય કે એ પહેલાં પહેલાં આલ્ફાબેટને જોવો એ બી સી હવે શું આવે ડી તો ડીવાળા અહીંયા બે જવાબ છે હવે બીજો બીજો આલ્ફાબેટ શું છે એ તમે જુઓ પહેલો આલ્ફાબેટ તમને ડી મળી ગયો છે હવે ઊંધેથી એ બી સીડી ચાલુ થતી હોય એવું લાગે તમને ઝેડ ઝેડની પહેલાં આવે વાય વાય પહેલાં આવે એક્સ અને એક્સની પહેલાં આવે ડબલ્યુ હવે આ આ આ કેટલો છેટો ઓપ્શન છે ઇ તો કોઈ દિવસ નહીં આવે સીધી વાત છે ડબલ્યુ આવશે તો ડી ડબલ્યુ ઓપ્શન સી એ તમારો જવાબ થશે યસ મિત્રો તો આ હતું પીએસઆઈ ની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું સીધી વાત નો બકવાસ નો માર્કેટિંગ વાળું સોલ્યુશન તો મળીએ મિત્રો આવતા શુક્રવારે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ગુડ બાય